जीटीयू एटले के गुजरात टेक्नोलॉजी यूनिवर्सिटी वडोदरानी एमएस यूनिवर्सिटी में हिंदुत्व कोर्स की जाहरात थी गई। नमस्कार दर्शक मित्रों, खबर छे डॉट कॉम नी अंदर हूँ दृष्टि नायक, आप सौनु स्वागत करू छू। दर्शक मित्रों, राजकारण में क्या एक नवु जूनु होतु नथी। राजकारण में शिक्षण नो मुद्दो हमेशा चर्चा में रह्यो छे। त्यारे हवे भारतीय जनता पार्टी माटे गुजरात मॉडल स्टेट रह्यू छे, एटले के भारत में गुजरात नी अंदर ज भाजपनो जन्म थयो होय एम कही शकाय, अने कायम गुजरात राज्य लेबोरेटरी बनी रह्यू छे। 1990 ની જો વાત કરીએ તો ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથની અયોધ્યા સુધીની યાત્રા કાઢી અને ત્યારબાદ કેસરિયા હિન્દુત્વની શરૂઆત થઈ ગઈ। 1995માં ગુજરાતમાં ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવ્યો ત્યારે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા હતા। હવે આપણે શિક્ષણની વાત કરીએ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ ભાજપે હિન્દુત્વ પર ભાર આપ્યો છે। શિક્ષણમાં હિન્દુત્વના પ્રયોગ પર ભાજપે ગુજરાતથી જ શરૂ કર્યા હતા। ભાજપ માટે ગુજરાતે કોઈપણ પ્રયોગ કરવા માટેની લેબોરેટરી રહ્યું છે એમ કહી શકાય, કારણ કે કેશુભાઈ પટેલ પછી 2001માં જ્યારે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે ભાજપની હિન્દુત્વની વિચારધારાને વેગ પણ મળ્યો। સોમનાથની કાયાપલટ થઈ ગઈ અને પાવાગઢમાં 500 વર્ષ પછી ધ્વજા ફરકી ગઈ। મે મહિનામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ એક નિવેદન આપ્યું કે ગુજરાત એ ગવર્નન્સની લેબોરેટરી છે અને હાલની ભૂપેન્દ્ર પટેલની સરકાર સ્ટ્રેટેજીનો જ એક ભાગ છે। જો કે આ નિવેદને ખાસ્સી એવી ચર્ચા પણ જગાવી હતી। હવે જ્યારે ગુજરાતના શિક્ષણમાં હિન્દુત્વના પ્રયોગો થયા ત્યારે એક નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડાઈ ગઈ। નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો એક મુદ્દો અધ્યાત્મના કોર્સનો પણ રહ્યો। જીટીયુ એટલે કે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં હિન્દુત્વના કોર્સની જાહેરાત થઈ ગઈ। ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વઘાણી ગુજરાતની શાળાઓમાં ધોરણ 6-12માં શ્રીમદ ભગવદ્ ગીતાનો કોર્સ દાખલ કરવાની જાહેરાત પણ થઈ ગઈ છે। જો કે શાળા પ્રવેશોત્સવ દરમિયાન ગુજરાતની શાળાના વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવદ્ ગીતાના પુસ્તકો પણ ભેટ અપાયા। એટલે હવે એવું કહી શકાય કે ગુજરાતમાં ભાજપે પોતાના હિન્દુત્વના પ્રયોગો કર્યા અને એનો અમલ દેશભરમાં કરાયો। હવે આપણે વાત કરીએ વડોદરાની એમએસ યુનિવર્સિટીના કોર્સની ડિઝાઇનની, તો વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં અધ્યાત્મના કોર્સ શરૂ થવા જઈ રહ્યા છે। એમાં કોર્સની ડિઝાઇન નક્કી કરી લેવાય છે, જેમાં હિન્દુ દર્શનનો પરિચય, યોગશાસ્ત્રનો પરિચય, હિન્દી અંગ્રેજી, પ્રાચીન ભારત, મધ્યકાલીન ભારત, એડવાન્સ સંસ્કૃત, પર્યાવરણ વિજ્ઞાન, વેદોનો પરિચય, ઉપનિષદોનો પરિચય, આધુનિક ભારત, ભારતનું રાષ્ટ્રીય આંદોલન, હિન્દુ મનોવિજ્ઞાન, ભગવદ્ ગીતાનો પરિચય, પુરાણ પરિચય, રામાયણ મહાભારતનો પરિચય, દક્ષિણ પૂર્વ એશિયામાં હિન્દુ સંસ્કૃતિ, ન્યાય વ્યવસ્થા, શૈવ વૈષ્ણવ શક્તિ પરંપરા, બુદ્ધ તથા જૈન પરંપરા, નાટ્યશાસ્ત્રનો પરિચય, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મનો પરિચય, દક્ષિણ એશિયામાં ફેલાવો, કાવ્યશાસ્ત્રનો પરિચય અને પુનર્જન્મના બંધન, મોક્ષ વિમર્શ સહિતના વિષયોનો પણ સમાવેશ કરાયો છે। ફરીથી આવી ખબર લઈને આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।